હવે આગળ વાત કરીએ તો ભરૂચના તવડા ગામમાં ભાજપ માટે પ્રવેશ બંધીના બેનરો લાગ્યા. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિયો દ્વારા માંગ. ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપનો કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનરો લાગતા સમગ્ર મુદ્દે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જો આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે અને તેઓના પરિચિતમાં આવતા લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેઓ પ્રેરિત કરશે. હાય રે રૂપાલા હાય હાયના નાદ અને બેનરો સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો રેલી સ્વરૂપે તવરા ગામના રણછોડજી મંદિરથી લઈ તવરા ગામના બસ સ્ટોપ સુધી રેલી યોજી હતી, જ્યાં તેઓને અન્ય સમાજે પણ સમર્થન કર્યું હતું. ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટ આંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું છે. ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટ આગળ વિશાળ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને બાળકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેની માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો, જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને અન્ય સમાજના લોકોએ પણ સમર્થન કર્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા આવનારા દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ જેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે. ત્યારે આજરોજ તવરા ગામે ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યા છે, જે બેનરોમાં આવનારા દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓ પ્રવેશ નહીં કરવો જેવા બેનરો ગામના અનેક સ્થળો પર લગાડવામાં આવ્યા છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.